આપણું સ્વાતંત્ર્ય વૃદ્ધ થયું હોય એમ યુવાનો એને ઓળખતા નથી. ઓળખે છે તે સ્વીકારવા તૈયાર નથી, અને સ્વીકારે છે તે આદર આપવા તૈયાર. આ પરિસ્થિતિને સ્પષ્ટ કરવા માટે મેં વિષય આપ્યો કરુણામય સ્વતંત્રતા. દયા અને કરુણામાં આટલો ભેદ છે. દયા એ સમાનુભૂતિ છે અને કરુણા એ સમાનુભૂતિ કરુણા છે અને દયા એ સહાનુભૂતિ છે. તમને આવું થયું છે, મને બહુ લાગી આવ્યું છે, એવું એક પત્ર લખી નાખો તો તમે સહાનુભૂતિ દર્શાવી કહેવાય, પણ તમે એની સાથે જોડાઈ જાઓ. મિત્ર જ્યારે માતુશ્રીના અવસાનના ગહેરા શોકમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી દરેક પળે શક્ય તેટલી મદદમાં આપણે ઊભા રહીએ તો એ સમાનુભૂતિ છે. જરા જાણીને વિચિત્ર લાગશે કે આ બધી વાતો આજની છે એવું માનવાને કોઈ કારણ નથી. આપને કદાચ ખ્યાલ હોય તો ફરી એકવાર ભલે થતું પણ એ વાત દોહરાવું. રામકૃષ્ણ પરમહંસ એ સમાનુભૂતિના વ્યક્તિત્વ હતા. એ પોતાની સાથે જે જોડાયેલો ભક્ત હોય એના હૃદયમાં પ્રવેશ કરી જતો, અને એટલા માટે જ્યારે શ્રી ઠાકુરને કઈ મુસીબત હોય તો એનો નજીકનો સંન્યાસી પણ એ મુસીબત અનુભવતો, અથવા કોઈ ત્રીજો માણસ જેને ઠાકુર ઓળખતા નથી એના ઉપર પ્રહાર થતો હોય તો એની અનુભૂતિ ઠાકુરને થતી. આ માત્ર શાબ્દિક વાત નથી હો. એક વખત એવું બનેલું કે ઠાકુર પોતાના શિષ્યો સાથે એક નાવમાં બેસીને નદી પસાર કરી રહ્યા અને શાંતિથી સરસ મજાના વાતાવરણમાં ગુરુ અને શિષ્યો જતા હતા. અચાનક જ ઠાકુરની આંખ બંધ થઈ ગઈ અને ઠાકુરની આંખમાંથી પાણી નીકળવા માંડ્યું અને ઠાકુર બંધ આંખે બોલવા લાગ્યા, મને મારો નહીં, મને મારો નહીં. એમની સાથે નાવમાં જે લોકો હતા એને આશ્ચર્ય થયું કે ઠાકુર એમને કોણ મારે છે, આપણી નજર સમક્ષ છે. પણ શિષ્યોએ જોયું કે માત્ર બોલ્યા એવું નહીં, ઠાકુરના વાંસામાં લોહીની ભરોળ ઉઠી ગઈ. ત્યારે બધાને એમ થયું કે આ તો બહુ વિશિષ્ટ ઘટના છે, એટલે એમણે એક કિનારા પાસે નાવને ઝડપથી લઈ લીધી. એ કિનારા પાસે નાવ ઊભી રહી ત્યારે કિનારા ઉપર એક કોઈ શેઠિયો પેલા ખલાસીને કોયડા વીંજી રહ્યો હતો, અને કોયડા વીંજતો હતો ત્યારે પેલો જે ની ઉપર આ ઘાત થઈ રહ્યો હતો એ મને મારો નહીં, મારો નહીં એમ બોલતો હતો, અને એના વાંસામાં લોહીની એવી ભરોળ ઉઠેલી હતી જેવી રામકૃષ્ણ દેવના વાંસામાં હતી. આ સમાનુભૂતિ છે. રામકૃષ્ણ દેવ એને ઓળખતા નહોતા પણ એ પરમહંસ હતા, એટલે પરમહંસે પોતાના જીવના દરેકે દરેક અંશને સમગ્ર વિશ્વ સાથે જોડી આપેલું હોય, પરિણામે એમને સમાનુભૂતિ થઈ. હકીકતમાં આ સમાનુભૂતિ તે કરુણા છે. મેં વિષય આપ્યો કે કરુણામય સ્વતંત્રતા, તો પ્રશ્ન એ થાય કે આને સ્વતંત્રતા સાથે શું સંબંધ છે. મિત્રો, તેના નિકાલસ ભાતવે કેવું હતું કહેવાય કે 75 વર્ષ જ્યારે આજે પૂર્ણ થઈ રહ્યા છે આપણા સ્વાતંત્ર્યને, ત્યારે આપણું સ્વાતંત્ર્ય વૃદ્ધ થયું હોય એમ યુવાનો એને ઓળખતા નથી. ઓળખે છે તે સ્વીકારવા તૈયાર નથી, અને સ્વીકારે છે તે આદર આપવા તૈયાર. આ પરિસ્થિતિને સ્પષ્ટ કરવા માટે મેં વિષય આપ્યો કરુણામય સ્વતંત્રતા. સ્વાતંત્ર્યનો અર્થ બહુ સીધો સાધો છે, તમારા ઉપર તમારું પોતાનું તંત્ર, સ્વતંત્ર. પણ દેખાય છે તેવો સીધો સાધો આ અર્થ નથી. અર્થ તો એવો છે કે તમારે તમારું નિયમન કરવાનું છે, પણ એ નિયમનમાં તમારે કોઈને કશી જ હાનિ ન પહોંચે, ખલેલ ન પહોંચે, પર્યાવરણને, માનવને કે કોઈ પણ ઘટકનું એની કાળજી લેવાની છે. આપણે કાળજી લઈએ છીએ પણ બીજાના ભોગે લઈએ છીએ. આંગણું સાફ કરીને કચરો બાજુમાં નાખી દઈએ છીએ, શેરી સાફ કરીને કચરો એક ખૂણે ઠપકારી દઈએ છીએ, ડસ્ટબિન મૂકી હોવા છતાં ડસ્ટબિનની બહાર કચરો નાખી દઈએ છીએ. તો બરાબર વિચારવાનું એ છે કે આપણે સ્વતંત્ર થયેલા ગણાઈએ નહીં.
વિદેશની વાત કરું, તમારા સૌનો કદાચ અનુભવ હશે, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, અડધી રાત્રે તમે કોઈ બસમાં જતા હો જે ત્યાંનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ હોય, તો એ બસની અંદર તમે અનુભવતા હો કે રાત્રે ચોરાવા ઉપર કોઈ ન હોય, રેડ લાઇટ હોય, પણ એ રેડ લાઇટ જોઈને કોઈ પસાર કરતું નથી એ ખાતરી હોવા છતાં આપણો ડ્રાઈવર ઉભો રહી જાય છે, અને જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે જે બસ ચલાવે છે. ભારતના દરેક નાગરિકને પ્રશ્ન થાય કે ખબર છે કે કોઈ નથી આવતું તો શા માટે સમય વેડફે છે. બસ આ જ વિચાર આપણે પાછળ પાડવા માટે જવાબદાર છે. આપણે પણ આવું પાલન કરીએ તો આપણે ત્યાં તો આપણે રાત પડે સિગ્નલ બંધ કરી દઈએ છીએ, એનો અર્થ એવો કે રાત પડે બેફામ જવાની છૂટ, અને પરિણામે રાત પડે બેફામ જનારાઓ કેટલાના જીવ લે છે એ કઈ ગુજરાતને કહેવાની જરૂર નથી. તો જ્યારે કોઈ જોતું નથી, જ્યારે કોઈ મને ઓબ્ઝર્વ નથી કરતું, ત્યારે પણ હું જે નિયમનું પાલન કરી શકું એ મારું સ્વાતંત્ર્ય છે. ધંધો ઓરડાની અંદર પણ મને થવું જોઈએ કે ત્રીજો કેમેરો કોઈ છે, અને આમ પણ પરમાત્માએ ત્રીજો કેમેરો છે એ તો જોવે છે. મારે મારું તંત્ર બરાબર ગોઠવવાનું છે, મને છૂટ છે, પણ એનો અર્થ એવો નથી કે મારે બાજુમાં રહેલી વ્યક્તિના ભોગે એ કરવાનું છે. મારે ઘરમાં યજ્ઞ કરવો છે, મારે ઘરમાંની અંદર સરસ મજાનો કોઈ ધાર્મિક કાર્ય કરવું છે, અથવા મારે કોઈ રસ્તા ઉપર શોભાયાત્રા કાઢવી છે, ત્યારે મારે જોવું પડે કે રસ્તાની એક પટ્ટી ટ્રાફિક નોર્મલ થઈ શકે એટલા માટે ખુલ્લી રહે છે. મારા ઘરમાં વાગતું માઇક જેમાંથી શ્લોકોનું ઉચ્ચારણ થાય છે તે બાજુવાળાને કોઈને ખલેલ પહોંચાડે છે? હું જ્યારે બહુ બોલું છું ત્યારે માઇકની અંદર શ્લોકની સાથે બોલાતી અજાણ પણ આવી જાય છે, મસ્જિદોમાંથી પોકારાતી બાંગ પણ આવી જાય છે. કબીર સાહેબે તો કહ્યું હતું કે તમારો અલ્લાહ બહેરો નથી કે તમારે આવું બૂમ પાડી પાડીને પ્રાર્થના કરવી. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે મૌનથી અધિક કોઈ પ્રાર્થના નથી. તમે 10 મિનિટ હાથ જોડીને આંખ બંધ કરીને મૌન બેસો એનાથી ઉત્તમ કોઈ પ્રાર્થના નથી, કે માઇક્રોફોનની જરૂર નથી. અને કદાચ મૂક્યું તો મારે કાળજી લેવી પડે કે વિધિન ધ હાઉસ, વિધિન ધ કેમ્પસ, વિધિન ધ ટેરિટરી એનો સાઉન્ડ રહેવો જોઈએ. આ કરુણામય સ્વાતંત્ર્ય છે. મિત્રો, આવા ઘણા ઉદાહરણો આપણી પાસે છે, પણ હું માનું છું કે આ ઉદાહરણોથી કામ ન સરે. આપણે એવું ન કહી શકીએ કે આમ કરવું જોઈએ, મને અંદરથી ઉગવું જોઈએ. અંદરથી ઉગવું એટલે શું? કોળવું જોઈએ. તો ફરી પ્રશ્ન થાય કે કોળવું એટલે શું? આપણે કેળવાયેલા હોઈએ તો કોળે, એટલે કે આપણે નાનપણથી જન્મ્યા ત્યારથી છેક યુવાની સુધી કોઈ વખત જે આદર્શ છે એક ચરિતાર્થ કરી હોય તો એનો અનુભવ હોય, અનુભવ હોય એ વસ્તુ આપણને કોળે. એનો આજના દિવસે માતા પિતાને પણ ખાસ વિનંતી કરવાનું પસંદ કરીશ કે તમારા બાળકને શિક્ષણની ચિંતા કરો છો એટલી કેળવણીની ચિંતા કરવી જોઈએ. શિક્ષણ સ્કૂલ આપી શકે, પણ એને કેળવવાનું કામ તમારે ઘરમાં કરવું. ઘરની અંદર એકબીજા પતિ પત્ની આદરથી એકબીજાને બોલાવે તો પછીના સંતાનને ક્યારે મોટી ઉંમરે એ કોઈએ કહેવું નથી પડતું કે આમ તુકારો કરીને ન બોલાવે, કારણ કે એને જોયું છે ઘરની અંદર કે આ પરંપરા છે. દાદા દાદી સાથે વાત કરે છે તો માનભેર કરે છે, મમ્મી પપ્પા સાથે વાત કરે છે તો માનભેર કરે છે. સ્ત્રી અને પુરુષના સંબંધો આદરના સંબંધો છે, દૂતકારની સંબંધો નથી. એ શીખવવાની વસ્તુ નથી, કેળવવાની વસ્તુ છે. સ્વતંત્ર ખરા, પણ કરુણા સાથે, બીજા પ્રત્યેના ભાવ સાથે. હું મારી વાતના સમાપનમાં કહું કે તમને એમ લાગે કે આ વાત તમે વિચારી છે? હા, મેં વિચારી છે, કારણ કે મેં વાંચ્યું છે ઘણું, કારણ કે હું જીવ્યો છું એમ, કારણ કે આજે પણ હું જીવી રહ્યો છું એમ. હું ટ્રાફિકના નિયમોનું ભંગ કરતો હોઉં તો મને તમને કહેવાનો કોઈ અધિકાર નથી. આ વાત પણ કરુણા છે. પ્રેક્ટિસ ઇઝ ફર્સ્ટ એન્ડ ધેન સે, પહેલા વ્યવહારમાં મૂકો પછી બીજાને કહો. આપણે તે ઊંધું થયું છે સાહેબ, આપણે વ્યવહારમાં મૂકતા નથી પણ એને ભણગા બહુ ફૂંકીએ છીએ.